ગુજરાતના ભાજપના પ્રભારી હોમ માથુર આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે હતા. ત્યાં સૌપ્રથમ હોમ માથુરે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને પાટનગર સેલવાસ ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું. સંમેલનને સંબોધતા ઓમ માથુરે અનેક મુદ્દોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ સરકારની નિષ્ફળતાને કાર્યકર્તા સમક્ષ મૂકી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. સાથે ભ્રષ્ટાચારના મુદ્દે પણ કોંગ્રેસ પર અનેક આક્ષેપો કર્યા હતા. મહત્વપૂર્ણ એ છે કે 2014ની ચૂંટણીમાં દાદરાનગર હવેલી લોકસભાના બેઠક પરથી ભાજપ જંગી લીડથી જીત મેળવી હતી, ત્યારે ફરી એક વખત આ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલને જંગી લીડથી જીતાડવા માટે ભાજપના કાર્યકર્તાઓને જીતને મંત્ર આપ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું. આમ આ બેઠકમાં દાદરાનગર હવેલી ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ, દાદરાનગર હવેલી પ્રભારી રઘુનાથ કુલકર્ણી, પૂર્વ સાંસદ સીતારામ ગવલી, દાદરાનગર હવેલી બીજેપી અધ્યક્ષ હસમુખભાઈ ભંડારી, બારિષ્ઠ નેતા ફતેહસિંહ ચૌહાણ, છત્રસિંહ ચૌહાણ, દાદરાનગર હવેલી લોજપા અધ્યક્ષ રાજન સોલંકી, જેડીયુ અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણ, સેલવાસ નગરપાલિકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજય દેસાઈ સહિત પ્રદેશનામાં ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતમાં માથુરે દાદરાનગર હવેલી લોકસભા બેઠક આ વખતે પણ જંગી લીડથી ભાજપના ઉમેદવાર નટુભાઈ જીતશે તેવો દાવો કર્યો હતો. સાથે તેઓએ ગુજરાતમાં 26 લોકસભાની સીટ પર જાતે જ મુલાકાત લઈ વિશ્લેષણ કર્યું હતું અને આ વખતે પણ ભાજપમાં ગુજરાતની તમામ 26 બેઠકો પરથી વિજેતા થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. सब लोगों का संकल्प है, गुजरात की पूरी टीम का संकल्प है कि 26 की 26 सीट पे हमारी लीड बढ़े. तो हम लीड बढ़ाने में लगे और गुजरात ने पेज प्रमुख तक यानी एक लोकसभा में लगभग 60 से 65 हज़ार पेज प्रमुख है. पेज प्रमुख से लोकसभा की संकल्प टीम हमारी लाइव है, प्रतिदिन नीचे की रिपोर्ट आ रही है. इसलिए मेरा मानना है कि हम हर सीट पर लीड बना रहे हैं. मोदी पार्टी एक है. मोदी हर बार कहते हैं प्रधानमंत्री बाद में हूँ, पार्टी का कार्यकर्ता पहले. मोदी हमारा नेता है, मोदी स्टार. अगर आपने मेरा विषय सुना हो तो मैंने पहला कहा ये पार्टी कार्यकर्ताओं की पार्टी है. ये पार्टी किसी परिवार की नहीं, किसी व्यक्ति की. कार्यकर्ता मोदी जी भी कार्यकर्ता थे. आगे દાદરાનગર હવેલીમાં ભાજપે આજે પ્રદેશના વિકાસ માટેનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અને દાદરાનગર હવેલી ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સહિત પ્રદેશના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ઓમ માથુર અને ભાજપના અગ્રણીઓએ દાદરાનગર હવેલીના લોકો માટે વચનોની લાવણી કરતો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. આ સંકલ્પમાં ભારતીય જનતા પાર્ટીએ આવનાર 5 વર્ષમાં પ્રદેશની તમામ ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ, ઉચ્ચ શિક્ષણના વ્યાપક સ્ત્રોત, પ્રદેશમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની કોલેજ, તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શિક્ષકોના પ્રશ્નોના કાયમી ધોરણે ઉકેલ સહિત પ્રદેશના યુવા માટે ખેલકૂદ અને વ્યાયામની પણ સુવિધાઓમાં વધારો, પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં સારવારની આધુનિક સુવિધાઓ ઊભી કરવી, સાથે જ પેરામેડિકલ અને નર્સિંગ કોલેજોમાં સીટોનો વધારો, પ્રદેશના ખેડૂતો માટે ખેડૂતોની આવક બમણી થાય, મધુબન ડેમ આધારિત સિંચાઈની સુવિધાઓમાં વધારો કરવા, સાથે જ કેન્દ્ર સરકારની તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો પ્રદેશના ખેડૂતોને લાભ મળે અને પશુપાલનના વિકાસ સહિત પ્રદેશના પાટનગર સેલવાસને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા અને નગરપાલિકા વિસ્તારમાં વેરામાં થયેલ વધારાને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. આજે જાહેર કરેલ સંકલ્પપત્રને લઈ ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલે અને ઓમ માથુરે પણ પ્રદેશના લોકોને આપેલ તમામ વચનો પૂરા કરવાની ખાતરી પણ આપી છે. મુકુલ યાદવ, ZS TV, દાદરાનગર હવેલી.